નમસ્કાર, હું પ્રવીણ. જો અને તો વગર સીધો જ સવાલ એ તમામ નેતાઓને કે શું હવે સમાજને લડાવશો? તમે તો લડી રહ્યા છો, ક્યાંક હરખ પણ છે, ક્યાંક ચિંતા પણ છે કે સીટ બચશે કે નહીં. સંભવત તમામ ઉમેદવારો પોતપોતાની રીતે વિચારી લે, પરંતુ હાર જીત માટે બે સમાજને અથવા તો એક જ સમાજમાં બે જૂથમાં વહેંચીને એકબીજાને સામે સામે કરી દેવાની જે પરંપરા ચાલી આવી રહી છે અથવા તો એ સ્થિતિએ પહોંચી ગઈ છે કે આજે સવાલ કરવો પડે કે રાજકારણ જો સેવાનું જ માધ્યમ હોય તો આ સેવા કરવા માટે ઝઘડા કરાવવા અથવા તો વર વિગ્રહ કરાવવો. આક્ષેપ તો બંને તરફથી હશે, વિપક્ષ પણ કરશે, સત્તા પક્ષ પણ કરશે. આ સવાલ એટલા માટે મહત્વપૂર્ણ બની જાય છે કેમ કે બે હાઈ પ્રોફાઇલ સીટ પર એવા વિવાદ, એક વલસાડ, એક રાજકોટ. રાજકોટથી શરૂઆત કરીએ. એક પત્રિકા વાયરલ થઈ, પત્રિકાની પ્રિન્ટ પણ મારી પાસે છે, જાગો લેવા પટેલ જાગો. હવે આ પત્રિકા વાયરલ થઈ અને પત્રિકામાં 1996 થી લઈને 2019 સુધીનો ઇતિહાસ, કોણ ભાજપમાંથી ક્યારે જીત્યું, કેટલી લીડથી જીત્યું, મતદાનની ટકાવારી, પણ સમીકરણ જે લેવા કરવાનું છે તેને ટાંકીને એ ઉલ્લેખ કરવામાં આવ્યો કે ભાઈ આ સીટ તો લેવા પાટીદારની જ હતી. સૌને ખબર છે પરસોત્તમ રૂપાલા કેમ અમરેલીથી રાજકોટ આવ્યા, કેમ અંતિમ ઘડીએ છેલ્લી ફ્લાઇટમાં આખરે કોંગ્રેસે ધાનાણીને ઉતાર્યા, કેમ ખોડલધામ ચર્ચામાં છે, કેમ ભાજપના તમામ પાટીદાર આગેવાનો ચર્ચામાં છે, અથવા તો કેમ રાજકોટમાં અન્ય સમાજ જે પ્રભાવી છે તેમના નેતાઓ એક પછી એક ખેસનો કલર બદલી રહ્યા છે. આ બધું જ હારજીત માટે છે. જીતી જાઓ એટલે બધું જ માપશું. હવે આ પત્રિકા આવી તો પરેશ ધાનાણી કહે છે કે મને ખોડલધામની અને કોંગ્રેસને બદનામ કરવાનો પ્રયાસ છે. આમાં જે યુવાનો છે, યુવાનો પણ જામીન પર છે. પણ આ પત્રિકાએ વિવાદ છેડી દીધો ફરીથી, માત્ર રાજકોટમાં નહીં પરંતુ એ જામનગર હોય કે અન્ય સીટ હોય સૌરાષ્ટ્રની, લેવા અને કડવા પાટીદારનું જે સમીકરણ છે તેની આસપાસ જ કોંગ્રેસ હોય કે ભાજપ હોય તેની રણનીતિ ઘૂમતી હોય છે. નકારી ન શકે કોઈ પણ પક્ષ. અમુક કિસ્સાઓને બાદ કરતા, અમુક અપવાદને બાદ કરતા, કે જ્યાં જે સમાજ કે જ્ઞાતિનું વર્ચસ્વ વધારે છે ત્યાંથી ઉમેદવાર તમે લાવી દો, પછી ભલેને કોઈ ઓળખતા ન હોય. ઘણા બધા ઉમેદવારો છે બંને પક્ષમાં. આ સવાલ જનતા કરે છે, અમે નહીં, જ્યારે અમે જમીની સ્તર ઉપર જઈએ છીએ. તો એક તરફ રાજકોટની વાત થઈ, હવે તમને થોડા દક્ષિણ ગુજરાત લઈ જઈએ. દિવસે વીજળી મળશે કે નહીં, મળે છે કેટલી કે નહીં, આ બધા જ સવાલોના જવાબ કનુભાઈ દેસાઈ ઉર્જામંત્રી તરીકે આપી રહ્યા છે. પણ ઉર્જામંત્રી તરીકે ના જવાબ તો બહુ સાંભળ્યા, પરંતુ કનુભાઈ દેસાઈએ વલસાડમાં એક એવું સ્ટેટમેન્ટ આપી દીધું કે જે સ્ટેટમેન્ટ પર વિવાદ થયો. ઋત્વિક મકવાણાથી લઈને શક્તિસિંહ ગોહિલથી લઈને વલસાડના જે સ્થાનિક આગેવાનો છે તેને લઈને આ તમામે આ સ્ટેટમેન્ટને વખોડ્યું. જે સ્ટેટમેન્ટ છે, પહેલા સ્ટેટમેન્ટ સાંભળી લઈએ, બાદમાં આગળ વાત કરીએ. સમાજનો ઉમેદવાર હોય તો પણ કોળી સમાજે ભારતીય જનતા પાર્ટી માટે કામ કર્યું છે એ સર્વવિદિત છે. અને આપણી જૂની કહેવત છે, પ્રકાશચંદ્રજી તમારા કાંઠા વિસ્તારમાં ગમે તે હશે, અહીંયા તો પહેલેથી જ્યારે ઉત્તમભાઈનું રાજ હતું ત્યારથી કહેવાતું કે કોડિયા કુટાય, કોડિયા એટલે કોડીને, કોડી કુટાય ને ઢોળિયા ચૂંટાય, કોડિયા કુટાય, કોડિયા એટલે કોડીને, કોડી કુટાય ને ઢોળિયા ચૂંટાય. તો ગોળિયા મતદારો પણ છે વલસાડમાં, અને જાણીએ છીએ કે ધવલ પટેલ જે એક આયાતી હતા, આયાતીનો ટેગ લાગ્યો અથવા વિરોધ થઈ રહ્યો હતો. બીજી તરફ અનંત પટેલને ટિકિટ આપી છે કોંગ્રેસે, વર્તમાન ધારાસભ્યને કોંગ્રેસના, થોડા બેકગ્રાઉન્ડ સ્કોર સાથે જાય. તો હવે જે જ્ઞાતિ સમીકરણ છે, શું એ જ્ઞાતિ સમીકરણમાં તાણાવાણા એટલા ગૂંચવાઈ ગયા છે કે નેતાઓને જાહેર અથવા તો એવી વાયકા કેવી પડી રહી છે જે કોઈ સમાજને ખોટું લગાય અથવા આનાથી રોષ પણ ઉભો થાય, કેમ જરૂર પડી વલસાડ?
તો શું આ પરિસ્થિતિ છે, કેમ વલસાડમાં એ ધોળિયા જે જ્ઞાતિ એના મતદારો છે અથવા તો કોળી સમાજના મતદારો છે એના વિશે આ પ્રકારે ટિપ્પણી કરવી પડે? ઘણી વખત અવાજ ગેસ્ટનો પણ બહારથી જતો રહે તો ટેકનિકલ ઇસ્યુ થયા કરે, પણ આ પ્રકારના સ્ટેટમેન્ટ શું દર્શાવે છે? શું સમાજને હવે ઝઘડાવવા માંગે છે? હવે સમાજને લડાવશો? આ સીધો સવાલ છે. આપણી સાથે ચર્ચામાં ત્રણ ખાસ મહેમાન જોડાશે. વાસુદેવભાઈ પટેલ આપણી સાથે સ્ટુડિયોમાંથી જોડાશે, જગદીશભાઈ મહેતા આપણી સાથે રાજકોટથી જોડાશે, સોરી જગદીશભાઈ નથી, સુનિલભાઈ જોશી આપણી સાથે જોડાશે. સુનિલભાઈ આપનું સ્વાગત છે, અને સાથે જ નરેશભાઈ ભરિયા પણ આપણી સાથે જોડાશે. નરેશભાઈ આપનું પણ સ્વાગત છે. સુનિલભાઈ આપથી શરૂઆત કરીએ. આજે પત્રિકા છે, હવે પત્રિકાએ ઓર જગાવ્યું, કેમ કે લેવા પાટીદાર અને કડવા પાટીદારનું જે સમીકરણ છે એની આસપાસ જ રાજનીતિ ગુમતી હોય છે રાજકોટની, કે જ્યાં પ્રભાવિત છે સૌરાષ્ટ્રમાં. પણ આ પત્રિકા પાછળની ખરેખર સ્ટોરી છે શું? કેમ કે જે ક્ષત્રિય આંદોલન છે હવે એપિસેન્ટર રાજકોટની જગ્યાએ જામનગર બની ગયું એવી સ્થિતિ થઈ, અને હવે અહીંયા લેવા કડવા નો આ પેજ જે પત્રિકા થ્રુ બહાર આવ્યો છે મતદાન ના 2-4 દિવસ પહેલા, શું કહે છે પડદા પાછળની સ્થિતિ? બિલકુલ, આ પત્રિકા બહાર આવી છે અને કોંગ્રેસના જે 4 કાર્યકરો છે એમના નામ પણ છે. એ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ સહિતના આગેવાનોએ પોલીસ પાસે નિવેદન દઈ અને આપ્યા હતા, અને એની કલાકોમાં એની તપાસ શરૂ થઈ, DCP લેવલની તપાસ શરૂ થઈ અને 4 જણાની અટકાયત કરી. અને હમણાં જ મને કોંગ્રેસના મિત્રોએ, પ્રવક્તાઓએ ફોન ઉપર મેસેજ આપ્યો કે 4-4 કોર્ટે નિર્દોષ છુટકારો કર્યો છે, કે આ કોઈ એવો ક્રાઇમ નથી પત્રિકાઓ આપી છે, એમાં કોઈ એવું લખાણ નથી એવું કોંગ્રેસના મિત્રોએ કહ્યું છે. મારા હાથમાં પત્રિકા નથી આવી અને પત્રિકાનું લખાણ શું છે એ મને નથી ખ્યાલ. પરંતુ જે રીતે મારી વાત એ છે કે આ બાબત આ કેસમાં પંચની એજન્સીઓની સક્રિયતા કે 24-48 કલાકમાં બધી જ બાબતોની તપાસ થઈ જાય, બધા પકડાઈ જાય અને એ થાય, એની સામે જૂની ચૂંટણી પંચ પાસે કોંગ્રેસ દ્વારા કરેલી ફરિયાદો છે એનો નિકાલ નથી થયો. દાખલા તરીકે અહીંના ધાર્મિક મંદિરોમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યક્રમ થયા હતા એના એના સિમ્બોલ સાથે, એમના બેનર સાથે અને એમના ઉમેદવારની ઉપસ્થિતિમાં, એમનું નથી એવું. તો ક્યાંક આ છે એજન્સીઓ અને પાર્ટીઓ વચ્ચેની એક આખી રમત શરૂ થઈ છે. બીજું એ છે કે આ જે લેવા પટેલ એટલે કે કોંગ્રેસના ઉમેદવાર છે, આપણા ભાઈ છે પરેશભાઈ ધાનાણી, એમને ફેવર કરે એવી સ્વાભાવિક રીતે છે, કારણ કે લેવા પટેલ છે અને એમાં કોંગ્રેસની જાય છે આખી વસ્તુ. તો ક્યાંક આ આ પ્રયત્ન પણ થયો છે, આપણે અસ્વીકાર ન કરી શકીએ. પરંતુ કેટલા વિકાસથી વાત શરૂ થઈ અને આ આખા આંદોલનમાં વિકાસથી વાત કરતા 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 જ્ઞાતિ જાતિ મુસ્લિમ હિન્દુ થતા થતા હવે કાસ્ટ એન્ડ ક્રીડ ઉપર હવે લેવા અને કડવા સુધી વાત આવી ગઈ છે. અને રાજકોટમાં સૌથી વધારે મતદારો કડવા પાટીદાર મતદારો છે, અંદાજે 3 લાખની આસપાસ મતદારો છે. અને જો એ અને ક્ષત્રિય અને કોળી સમાજના મતદારો એ 3 કોંગ્રેસ ખેંચવાની કોશિશ કરે છે, બહુ સ્વાભાવિક છે, કારણ કે કડવા પાટીદાર છે એ બીજા નંબરે આવે છે. તો સામે આ 3 વોટિંગ થાય અને 70-75% વોટિંગ થાય તો એ વસ્તુઓ શક્ય બને એમ છે. એટલે આખી વસ્તુ છે રાજકારણના નિમ્ન પક્ષાએ પહોંચી ગઈ છે. મારું ખાસ તો કહેવાનું એ છે કે બંને પક્ષે હવે કોંગ્રેસ પણ એમાં ગેમમાં આવી છે. અત્યાર સુધી કોંગ્રેસ વિક્ટિમ કાર્ડ ખેલતી હતી, આ વખતે કોંગ્રેસે પણ ગેમમાં આવી ગઈ છે અને કોંગ્રેસના 4 વ્યક્તિઓને કોંગ્રેસના નેતાઓએ છોડાવ્યા છે કાર્યકરોને. તો આખી બીજું એમ કહેવામાં આવ્યું છે કે શા માટે ભાજપે લેવા પટેલની આ પરંપરાગત સીટ કે જ્યાં લેવા પટેલનું મતદાન વધારે છે તે કડવા પટેલને સમર્થિત કરી દીધી, અને છેલ્લા આંકમાં જે એક કટિંગ અપાયું છે મહેસાણામાં વિજય વિશ્વાસ સંમેલનમાં, જ્યાં પરસોત્તમ રૂપાલાએ કેશુભાઈને ભાદરવાના ભીંડા જેવા કહ્યા હતા, આ એક કટિંગ અપાયું છે, આજે પત્રિકા વાયરલ થઈ છે. જી જી જી, એટલે આખી વસ્તુ છે એ બહુ જ્ઞાતિ જાતિ ઉપર અને લેવા કડવા ક્ષત્રિય કોળી સમાજ ચૂંટણી શરૂ થઈ ત્યારે બિન જ્ઞાતિવાદ ઉપર. અને હું તમને ત્યાંથી દૂર લઈ જાઉં તો આપણે સમરસ ચૂંટણીઓ કરાવીએ છીએ ને ગામડાઓમાં. સમરસ ચૂંટણી માટે સરકાર સરપંચને 1,00,000 રૂપિયા વધારાના આપે છે, અથવા ગામને બિન જે સમરસ ગામ થાય છે. તો ત્યાંથી ગામડામાં તમે કયો છો કે બીજ નથી વાવવા અને કઈ આ ચૂંટણીના વેરજેર નથી રોકવા, તો મોટી ચૂંટણી પહોંચે છે ત્યાં સુધીમાં આખી પરિસ્થિતિ પલટાઈ જાય છે. અને જ્યારે પક્ષ કોઈ પણ બેઠક દેવા માંગે છે ત્યારે સામે
કોના કેટલા મત છે અને કયો ઉમેદવાર છે એ કયા પાર્ટીનું પ્રતિનિધિત્વ કરે છે એના ઉપર દેવાય છે. તો પાર્ટીઓ બધી જ હરીફાઈમાં ઉતરી ગઈ છે. એટલે આમાં જયારે લઘુમતી જેટલા સમાજો છે, લઘુમતી એટલે ઇન નોટ ધેટ સેન્સ કે મુસ્લિમ, પણ જેટલા જેટલા નાના મતદાર વર્ગ ધરાવતા સમાજ છે એમને હવે ભવિષ્યમાં ટિકિટ જ ન મળે એવી પરિસ્થિતિ સર્જાય. ઓકે વાસુદેવભાઈ, કઈ રીતે જોઈ રહ્યા છો પત્રિકાને? કેમ કે આમાં શું સમાજ સમાજને સામે કરી દેવા એ રાજકારણની એક એક તાસીર પણ રહી છે અને ગુજરાતમાં ઘણી સીટો પર આ પ્રકારની પરિસ્થિતિ ઊભી થઈ છે. ચાર દિવસ પહેલાની આ સ્થિતિ અને રાજકોટ સેન્ટરથી, બાદમાં આપણે થોડી વલસાડની વાત કરીશું, પહેલા એક રિએક્શન રાજકોટ પર. એટલે એમાં શું છે, રાજનેતાઓનો જે દંભ છે, બધાને ખબર છે કે ચૂંટણી લડવા માટે જે ઉમેદવારો પસંદ થાય છે એ બધા આ જાતિને, જ્ઞાતિને, પટેલને, કોડીને, એની સંખ્યા ઉપર અને ખુલ્લેઆમ પેપરોમાં ચર્ચા પણ થતી હોય છે અને એ રીતે ઉમેદવાર નક્કી થાય છે. એવી રીતે જે તે જ્ઞાતિઓ છે એ જ્ઞાતિઓના સંમેલનો કરે છે, એમાં ઉમેદવાર જાય છે, ભાષણ કરે છે, ભોજન થાય છે. એટલે સંપૂર્ણ ચૂંટણી જ્ઞાતિ પ્રાતિના આધારે લડવા છતાં દંભ છે એને માટે છે. આ એક પ્રકારનો દંભ છે. અને બીજી વાત એવી છે કે આખી પત્રિકા મેં પણ પહેલા જોઈ હતી એના મીડિયામાં, પત્રિકામાં અને કોર્ટે પણ હમણાં એમને કીધું એ પ્રમાણે કોર્ટે પણ કીધું કે આમાં કંઈ એવું વાંધાજનક કશું છે જ નહીં, ડેટા છે એમાં તો, અને જે કંઈ બની ગયું છે ઘટનાનું વર્ણન છે. પણ એમને બીજી એક બહુ મહત્વની વાત કરી કે તંત્ર કેવી રીતે ચાલે છે, તંત્ર શું કરે છે. આ ફરિયાદ આવીને આવીને તરત નિકાલ થયો, કોર્ટમાં થયા, કોર્ટમાંથી જજમેન્ટ આવી ગયું, ત્યાં સુધી બે દાડા બધું પૂરું થઈ ગયું અને બાકીની ફરિયાદો, લાખો ફરિયાદો ચૂંટણી પંચ સામે પડી છે, કોઈનો નિકાલ થતો નથી, કોઈની તપાસ થતી નથી. એટલે આ દેશની જે સ્વાયત્ત સંસ્થાઓ છે એમાં ખાસ કરીને ચૂંટણી તંત્ર, ઉદાહરણ આપી દઉં, કેમ કે હમણાં એક ભાવનગરના ઉમેદવાર સામે ફરિયાદ એ નોંધાઈ હતી, કદાચ જે સોશિયલ મીડિયા પર વિડીયો પણ છે, ઉમરાળા તાલુકાનું ઇંગોરાણા ગામ છે, ભાજપ ઉમેદવારે મંદિરમાં પ્રચાર કર્યો, ઓફિશિયલી સોશિયલ મીડિયા પર વિડીયો છે 24 કલાકમાં, અને બાદમાં સ્થાનિકે કોઈએ ફરિયાદ કરી, ફરિયાદની કોપી પણ આવી, પણ એનું સ્ટેટસ શું છે, કદાચ જે ફરિયાદ કરનાર છે એ જાણે, કેમ કે જો કદાચ સ્ટેટસ હોય, પગલા લેવાયા હોત તો કદાચ સમાચાર બન્યા હોત. અને તમારી જાણ માટે કે જેટલી પણ ઉમેદવારો સભા કરે છે અથવા તો ચૂંટણી સમયે થાય એ સરકાર ચૂંટણી પંચ રેકોર્ડ કરે છે, એના રેકોર્ડિંગ વગર કોઈ સભા થતી જ નથી. તો એ તો એના જ ચૂંટણી પંચના માણસે તો એને રેકોર્ડ કરી છે, તો પછી એમાં ફરિયાદ કરવાની ક્યાં જરૂર છે? એને દેખાતું નથી ચૂંટણી પંચને, સ્વાયત્ત સંસ્થા છે, બધાને ન્યાય આપવાનું કામ છે, તો એ તો સુઓ મોટો કરીને પણ કરી શકે, એની પાસે એ સત્તાઓ છે, એટલા માટે રેકોર્ડિંગ કરે છે, એના માટે રેકોર્ડિંગ ખર્ચો છે, એના માટે થાય છે. પણ કુલ મળીને આ દેશની જે સ્વાયત્ત સંસ્થાઓ છે એને જે નખો દવાડ્યું છે દેશમાં, મને એવું લાગે છે કે હવે સ્વાયત્ત સંસ્થાઓને બનાવવાની પ્રક્રિયા છે, કાયદો બનાવવાનું તો પહેલેથી કીધું હતું, મને એવું લાગે છે કે આને ફરી પ્રક્રિયાના રૂપે એક અલગ ચૂંટણી કરાવીને આ તંત્ર ગોઠવવું પડે, તો જ નિષ્પક્ષ ચૂંટણી થાય અને તો જ લોકશાહી બચે. બાકી તો જેમ સરકાર કેમ ચૂંટણી પંચ કરવાનું હોય ને એવી રીતે ચાલવાનું હોય તો દેશમાં લોકશાહી બચે જ નહીં. એટલે 10 દિવસ પછી પહેલા ફેઝના આંકડાઓ આવે છે ને, આંકડાઓ 11 દિવસે આંકડા, અને હજુ ટકાવારી છે સાહેબ, એમાં આંકડો તો છે જ નહીં. એટલે આંકડા એટલે કે સીટ વાઇઝ તો આપ્યા નથી. 2019માં પ્રેસ કોન્ફરન્સ થતી દરેક ફેઝ પત્યા પછી, આ વખતે પ્રેસ કોન્ફરન્સ પણ નથી થઈ. પણ એક રિએક્શન હું જે વરિયા સાહેબનું, વરિયા સાહેબ દક્ષિણ ગુજરાતમાં વલસાડમાં વરસાડ ચર્ચામાં રહી છે જ્યારથી ઉમેદવાર ડિક્લેર થયા ધવલ પટેલ, અને સામે કોંગ્રેસના ધારાસભ્ય લડી રહ્યા છે અનંત પટેલ. હવે જે ગઈકાલનો એક વિડીયો જે ફરી રહ્યો હતો ઉર્જા મંત્રીનો, એ વિડીયો શું ત્યાંની કહેવત છે અથવા વિડીયો બાદ જે રિએક્શન અહીંયાથી શક્તિસિંહ ગોહિલે આપ્યું અથવા તો ત્યાંના સ્થાનિક નેતાઓએ આપ્યું, કેમ આ પ્રકારની સ્થિતિ થાય છે? દરેક સમાજ વિશે આ રીતે જાહેરમાં ટીકા ટિપ્પણી કરી દેવી શું ન્યૂ નોર્મલ વસ્તુ થઈ ગઈ છે આજની રાજનીતિમાં? શું અસર પડશે આ સ્ટેટમેન્ટનું વલસાડમાં? પ્રવીણભાઈ, પહેલી વાત તો બંને સુનિલભાઈ વાસુદેવભાઈ બહુ સરસ વાત કરી. એક આપણે ત્યાં ચૂંટણી આવે એટલે જ્ઞાતિવાદ ઉભો થતો હોય છે, આમ તો છે જ. ધ્રુવીકરણ કોમવાદની રીતે પણ નથી થતું, જ્ઞાતિઓની રીતે પણ ધ્રુવીકરણ કરવામાં આવે છે. હવે વલસાડ બેઠકની વાત છે, વલસાડમાં કનુભાઈનો આ વિડીયો છે એ થોડો જૂનો છે, પણ અત્યારે ચર્ચામાં આવ્યો છે અને એ કહેવત પણ છે. એનું એક કારણ, ત્યાંની ભૌગોલિક સ્થિતિ સાથે જે પ્રમાણે વિધાનસભા અને લોકસભા બેઠકની અનામત વ્યવસ્થા છે એના કારણે એક ત્યાંના ગ્રાઉન્ડ લેવલ પર આ વાત વર્ષોથી કહેવાતી હોય છે. થોડુંક હું એના વિગતવાર જાઉં છું. વલસાડ બેઠક છે લોકસભાની, એસટી અનામત છે એટલે આદિજાતિ અનામત છે. પછી ધરમપુર, કપરાડા, ડાંગ,
અને વાંસદા, આ બેઠક પણ આદિવાસી અનામત છે. લોકસભા હેઠળ જે બીજી બે બેઠક આવે છે ઉમરગામ, એ પણ આદિવાસી અનામત છે. પારડી અને વલસાડ બે બેઠક છે, બિન અનામત છે. પરિસ્થિતિ અહીંયા એ સર્જાય છે કે જે સામાન્ય ઉમેદવારે ચૂંટણી લડવાની હોય તો એના માટે બે જ બેઠક રહે છે, વલસાડ અને પારડી. આ વિસ્તાર કાંઠા વિસ્તાર જે સ્વાભાવિક પ્રમાણે ત્યાં કોળીઓની પણ વસ્તી છે, અને મોટાભાગે જે ટિકિટની વહેંચણી કરવામાં આવે છે એ ભલે આપણે કોઈ પણ નેતા હોય કે હવે જ્ઞાતિ જાતિમાં માનતા નથી, પણ એ સમૂહ અને એને બહુમતી લોકો હોય છે, એને વધારે પસંદ કરતા હોય છે અને એને ઉમેદવાર બનાવતા હોય છે. એટલે પરિસ્થિતિ અહીંયા એ છે કે કોઈ કોળીને ચૂંટણી લડવી હોય તો એ અનામત વ્યવસ્થાને કારણે કોળી પટેલના વ્યક્તિ ત્યાં ચૂંટાતા નથી. એટલે એના કારણે એક લોકોમાં આ કહેવત પ્રવર્તે છે કે ભાઈ કોળીઓ કૂટાય અને ઢોળિયા ચૂંટાય. એટલે એ પરિસ્થિતિ આ પ્રકારની છે, જે આપણી વ્યવસ્થા છે એનો ભાગ છે. કનુભાઈ વાત કરી અને ચૂંટણીનો સમય છે, સ્વાભાવિક છે કે આવી પરિસ્થિતિમાં રાજકીય લાભ લેવા માટે દરેક પક્ષો આવું કહેતા હોય છે અને એના થકી જ ધ્રુવીકરણ કરીને સામાજિક વર્ગ વિગ્રહની વાત છે. એ ભલે આપણને લાગે કે ગુજરાત ખૂબ જ સારું પ્રગતિશીલ વિકાસશીલ વિકસિત રાજ્ય છે, પણ આપણે મીડિયામાં છીએ, આપણને ખબર છે કે જ્યારે ટિકિટ વહેંચણી કરવાની હોય ત્યારે કેટલા લોકોનું ત્યાં પ્રભુત્વ છે, કોણ નિર્ણાયક છે, કઈ જ્ઞાતિઓનું મહત્વ છે એના આધારે થાય છે. રાજકીય પક્ષો પણ સંમેલન કરે છે, જ્ઞાતિઓના સંમેલન કરે. સામાન્ય સ્થિતિમાં જે પણ જ્ઞાતિ સંમેલન હોય, સમુલગ્નનું કાર્ય હોય કે કોઈ પણ કાર્ય હોય, એની અંદર રાજકીય નેતાઓને વિશેષપણે બોલાવવામાં આવે છે. જેના નેતાઓ હોય છે, જે જ્ઞાતિના એ રાજકારણની સાથે રહેવા માટે, નજીક રહેવા માટે પણ પ્રયત્નશીલ હોય છે. સામાજિક રીતે પણ આપણને ખબર છે કે જે પણ કંઈ થાય છે, જે પણ જ્ઞાતિઓની જે વાત થાય છે એ એ ચૂંટણીને ધ્યાને રાખીને, અને અમને અન્યાય થાય છે. પરિસ્થિતિ એ છે લોકતંત્રની અંદર, બધા જ સમૂહ, સુનિલભાઈ વાત કરી એમ, જે સમૂહ ઓછો છે એને લોકપ્રતિનિધિત્વ મળવું હવે તો આ ખૂબ જ પરિસ્થિતિ અલગ છે. એ આપણે ગુજરાતનું કે દેશનું રાજકારણ જોઈએ એટલે આપણને ધીમે ધીમે ખ્યાલ આવે છે. પરિસ્થિતિ અહીંયા એ છે કે જે બોલવામાં આવ્યું એ કહેવતનો ભાગ છે, પણ ચૂંટણીનો સમય છે. કોઈ પણ સમાજનું આ રીતે પણ અપમાન ન થવું જોઈએ. જે કહેવત પડી ગઈ છે તો એવી ઘણી કહેવતો છે, પરંતુ આ બાબત હું ખરેખર દુઃખની વાત એ છે કે જે નાણામંત્રી સ્તરના વ્યક્તિ આવી કહેવતોના ઉપયોગ કરવાથી પણ દૂર રહેવું જોઈએ. જે પરિસ્થિતિ આપણે જોઈ છે અત્યારે, ક્ષત્રિય આંદોલન ચાલી રહ્યું છે, એ લેવા કરવાની વાત છે. આ પરિસ્થિતિનો ફાયદો ઉઠાવવાનો દરેક પક્ષ પ્રયત્ન કરતો હોય છે. ભાજપ એમ ન કહી શકે કે કોંગ્રેસ કરે છે, કોંગ્રેસ બધા જ લોકો આ રાજકારણની સ્થિતિ. અને એક વાક્ય કહી દઉં, મનોહર લોહિયાએ એક વાક્ય કહ્યું હતું કે ઇસ દેશ મેં જાતિ હૈ જો કભી જાતી નહીં. આ એક વાસ્તવિકતા છે અને આ કરવું છે, ઉતારવું પડશે. હમણાં સુનિલભાઈ, એક સુરેન્દ્રનગરમાં એક જમીની સ્તર ઉપર એક વ્યક્તિ સાથે મારી વાત થઈ, કહે મેં કીધું કેવું ચાલે છે પ્રચાર, તો મને કહે કે બપોરે તાપ હોય છે, સાંજે આઈપીએલ હોય છે, કોઈ કોઈ જગ્યાએ માતાજીનો માંડવો ગોઠવાઈ જાય, ઉમેદવાર આવી જાય અને પ્રચાર કરી દેવાય. અને આ જ પ્રકારના પ્રચારમાંથી આ પ્રકારના એવા નિવેદન આવે છે. તો હવે છેલ્લા રાઉન્ડમાં શું આવનાર બે ચાર દિવસોમાં આ પ્રકારના સમાચાર, કેમ કે હવે તો કૂતરા બિલાડા જેવા શબ્દોનો પણ ઉપયોગ થાય છે, એટલે બે ચાર દિવસમાં આની સ્ટ્રાઇક રેટ હવે વધી જશે, જે દર વર્ષે વધતી આવી છે, ખાસ તો એવી સીટ ઉપર જે સીટ હાઈ પ્રોફાઇલ છે ને સૌની નજર છે. સુનિલભાઈ જી, સૌપ્રથમ તો એ વાત છે કે આ વોટિંગ નબળું જવાની જે વાત છે પહેલા અને બીજા તબક્કામાં, અને જો ત્રીજા તબક્કામાં હવે ગુજરાતમાં વોટિંગ નીચું જાય તો સત્તાધારી પક્ષ માટે વધારે પડકાર છે. કારણ કે કોંગ્રેસને અહીંયા આમ જોવો તો વકરો એટલો નફો છે, એ કઈ બેઠક છે નહીં, કશું જ નથી. એટલે ઓછું વોટિંગ થાય તો એમના કમિટેડ જે 30-37% સુધીના વોટ છે એ મળે, એન્ટી ઇન્કમ્બન્સીના વોટ મળે, અને જો 60% નીચે વોટિંગ થાય તો જે 5 લાખનો માનદંડ કર્યો છે કે 5 લાખ સાથેની બેઠક જીતવી, એ સ્કોરમાં સૌથી વહેલો ફટકો પડે. અને કેટલીક બેઠક જે રાજકોટ સહિતની રસપ્રદ થઈ ગયેલી છે બેઠક, એ બેઠકમાં સત્તાધારી પક્ષને સીધી જ ચેલેન્જ છે. એટલે કોઈ પણ રીતે નાના નાના વર્ગ છે, એ આપણે છે ને ઇમોશન ડ્રાઈવ, અને ચૂંટણી છે એ સેન્સિટિવ એટલે થઈ જાય છે કે લોકો આવી બાબતોને સ્વીકારે છે, એક પરસેપ્શન ઊભું થાય છે. એ પરસેપ્શનને સ્વીકાર છે કે આપણા સમાજને આમ કીધું, આપણા સમાજને ફલાણી વ્યક્તિને આમ કર્યું, એ આ બધું આટલો ટાઈમ આવે, ચૂંટણી પૂરી થઈ જાય પછી કોઈ સમાજ નથી હોતો, પછી બે જ હોય છે લાભાર્થી અને નુકસાન કરતા, બે જ પક્ષ હોય છે, ડિપ્રાઇવડ ક્લાસ જેને આપણે વંચિત વર્ગ કહી છીએ,
અને એક જે એસેટ બનાવે છે પાવર બ્રોકિંગ દ્વારા અને બીજી રીતે. તો મને તો વસ્તુ એ થાય છે કે આ વખતની ચૂંટણીમાં સૌથી વધારે રંગ એ જોવા મળ્યો છે કે એજન્સીઓનો. મેં અગાઉ મારી વાત સાથે વાસુદેવભાઈ પણ સહમત છે, નરેશભાઈ પણ સહમત છે, અમે ઘણા વર્ષોની ચૂંટણી જોઈ છે. મેં છેલ્લી 35 વર્ષથી હું ચૂંટણીઓ જોતો આવ્યો છું. એજન્સીનો એક ખોફ હતો ને, એજન્સીનો ખોફ હોય ગયો છે. એજન્સી કોઈ પણ ઉમેદવાર કઈ વિચારે તો સામે એજન્સીને, ચૂંટણી એજન્સીને વિચારતી, પોલીસ એજન્સીને વિચારતી, આ વસ્તુ નથી ને, એ સૌથી ચિંતાજનક છે. એટલે લોકશાહીની ચૂંટણી કહે છે કે અમારામાં એજન્સીઓનો ખોફ છે, નથી ખોફ રહ્યો નથી. એટલે અમારામાં એમ મીન્સ કે વિપક્ષ જો સવાલ ઉઠાવે, જે ઈચ્છા શક્તિ દેખાડી રાજકોટના કેસમાં, એ ઘણા બધા કેસમાં દેખાડી શકાતી હોત, દેખાડી શકાય હોત, એવું વિપક્ષનું કેવું છે. અને અમે સામાન્ય સમજ જે બને છે, જે ડે બાય ડે પ્રક્રિયામાં આવી રહી છે, વાસુદેવભાઈ જે સુનિલભાઈએ વાત કરી, એ સમજ શું પરસેપ્શન બની રહ્યું છે? આ પરસેપ્શન એજન્સીઓ માટે પણ બની રહ્યું છે, નેતાઓ માટે પણ બની રહ્યું છે, અને જે કાર્યવાહી થઈ રહી છે એના માટે પણ શું બની રહ્યું છે? આમાં શું છે કે સવિશેષ ગુજરાતમાં, ગુજરાતમાં જે રીતે એજન્સીઓ જે કંઈ ખાતા ચાલે છે એ બધા, અને બીજું શું છે કે ચૂંટણી પંચ જે છે એની પાસે પોતાનો તો કોઈ સ્ટાફ હોતો જ નથી ને. એને તો આ દરમિયાન સત્તાઓ મળે છે, એટલે જે કંઈ સરકાર સાથે જે કામ કરતા હોય એની સાથે જોડાયેલા જ હોય છે. એટલે આ એજન્સીઓ જે છે એ જે રીતે સરકાર સાથે ચાલી રહી છે, અને ગુજરાત ખબર છે બધાને, સામાન્ય માણસને પણ ખબર છે કે પૈસા વગર આપ્યા વગર કામ થતું જ નથી, અને એમાં ક્યારે જે ચૂંટાયેલા લોકો છે હસ્તક્ષેપ કરતા નથી. એટલે સ્વાભાવિક છે કે લોકોને ધ્યાનમાં જ છે, અને એજન્સીને પણ ધ્યાનમાં છે કે જ્યાં સુધી સરકારના જે ચૂંટાયેલા લોકો આપણી સાથે છે ત્યાં સુધી કે એમ કરવાનું, બદલાશે તો જે બદલાશે એને કીધું કરીશું. એટલે જે પ્રમાણે એજન્સીઓએ પોતાની શાખ ગુમાવી છે, એટલે શું થયું, એનો અર્થ એવો થાય કે દેશમાં કાયદાનું શાસન તો પહેલાથી હતું જ નહીં, પણ હવે એજન્સીઓ જે રીતે બિહેવ કરે છે એ રીતે બધાને ખબર પડવા માંડી કે આ દેશમાં કાયદાનું શાસન નથી, પાવરનું શાસન છે. એ કરે તો જ કેસ થાય, એ કરે તો તપાસ કરે તો જ કોર્ટમાં જાય, પણ એજન્સી કશું કરે જ નહીં, પકડે જ નહીં, એને માટે કોઈ પગલાં લે જ નહીં, તો એને કશું થવાનું જ નથી. એટલે કુલ મળીને આ દેશનું જે મૂળભૂત જે વ્યવસ્થાઓ છે એમાં કાયદાનું શાસન નથી, લોકોને ખબર પડતી જાય છે. અને આ ઘટનાઓ બતાવે છે, કોરોના વખતે પણ આ થયું હતું કે રાજકોટમાં કમિશનર હાજર છે, પોલીસ કમિશનર હાજર છે, અને એના એ પણ હાજર, ત્રણેય ત્રણ એની મુખ્ય જે કલેક્ટર વગેરે હાજર હતા, તો પણ ત્યાં જે રેલી નીકળી એમાં કોઈ માસ્ક પહેર્યું નહોતું, એ બધામાંથી કોઈને કોઈએ કશું કર્યું નહીં, એનો અર્થ એ જ થાય છે ને. અને આજકાલ વેક્સિન બહુ છમયનો અભાવ છે, એમ તો રેમડેસિવીર પણ કાર્યાલય પરથી વેચાયા હતા, હા, અરજીઓ પણ થઈ, અરજીઓ પાછી પણ ખેંચાઈ ગઈ, અને હજુ એક વેક્સિન ચર્ચામાં છે, અને થોડા ફોટાની બહુ ચર્ચા હતી, એ ફોટો પણ હટી જવાની વાત છે. તો આ ઘણી બધી વસ્તુઓ છે, પણ આ પ્રકારના સ્ટેટમેન્ટ જેમ વરિષ્ઠ પત્રકારો અને રાજકીય વિશ્લેષકે જે વાત માંડી કે એક મર્યાદા હોવી જોઈએ, અને બાકી 3 કે 4 દિવસ બચ્યા છે, શું આ પ્રકારની સ્થિતિ સામે લાવીને સમાજને આમને સામને કરી દેવાની જે પરંપરા વર્ષોથી ચાલી આવી રહી છે, શું એક નવા લેવલ પર પહોંચી ગઈ છે? અથવા તો હવે આ પરસેપ્શન જે ઊભું કરે છે તમામ નેતાઓ અને રાજકીય પક્ષો, શું એ સમજણ જનતામાં હતી જ, અથવા તો એ સમજણ વધુ દ્રઢ બની છે, અને તેને પણ શું ધ્યાનમાં લે છે જનતા? મતદાનની વાત કરીએ, એ જનતા પર છોડીએ છીએ, આપણે કોઈ મેન્ડેટ આપવા બેઠા નથી, પણ હા, સવાલ ચોક્કસથી પૂછવા બેઠા છે, અને સવાલ કુણા ન હોય, સવાલનું નામ જ કડક સવાલ હોય. અને આ સવાલ બંને નેતાઓના હતા, એવા નેતાઓના હતા કે જે નેતાઓ આ પ્રકારે મર્યાદા ચૂકીને એ વસ્તુ ઊભી કરે છે જે ખરેખર એક કહેવાતા લોકસેવકમાં ન હોવી જોઈએ. ધન્યવાદ નરેશભાઈ, ધન્યવાદ સુનિલભાઈ, ધન્યવાદ વાસુદેવભાઈ ચર્ચામાં જોડાયા. આ સાથે ચર્ચામાં હાલ બસ આટલું જ. નમસ્કાર.